જોઈ રહ્યા છો સત્ય કોમ પાતક ખાડિયાની જનતા ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામોને લઈ નેતાઓથી ત્રાહી માં પોકારી ગઈ જાણો શું કહે છે જનતા અમદાવાદ શહેરના જૂના કોટ વિસ્તારમાં ઐતિહાસિક મકાનો તોડીને ગેરકાયદેસર રીતે કમર્શિયલ બાંધકામોનું દૂષણ કેન્સરની માફક ઘર કરી ગયું હોય તેમ લાગી રહ્યું છે હાલમાં શહેરના હૃદય સમાન સૌથી જૂના એવા માણેક ચોક આસપાસના વિસ્તારની પોળમાં સંખ્યાબંધ સ્થળે આવા ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામો બાંધવાની પ્રવૃત્તિ ચાલી રહી છે સૌથી મહત્વની બાબત એ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવા ગેરકાયદેસર બાંધકામોને સીલ મારી દેવાતા હોવા છતાં ભૂમાફિયાઓ તે સીલને પણ ગણકારતા નથી અને સીલ તોડીને પણ ચણતર ચાલુ જ રાખે છે બીજી તરફ બધું જ જાણતા હોવા છતાં આંખ આડા કાન કરી રહેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા સામે પણ આ વિસ્તારના નાગરિકોમાંથી સવાલો ઉઠ્યા છે માણેક ચોક વિસ્તારમાં ભૂમાફિયા તત્વો બેફામ બન્યા હોય તેમ ગેરકાયદેસર કમર્શિયલ બાંધકામોનો રાફડો ફાટ્યો છે ગઈકાલની વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તાર એટલે કે અમદાવાદનું ઐતિહાસિક માણેક ચોક વિસ્તારની સત્ય ડે ન્યૂઝ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી જ્યાં અનેક જાગૃત નાગરિકોની ફરિયાદને લઈ સત્યડે ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી હતી જેમાં એવી ચોંકાવનારી બાબતો સામે આવી છે કે આપ પણ જાણીને ચોંકી જશો વાત એવી સામે આવી છે કે સ્થાનિક જે બાંધકામ કરી રહેલ વ્યક્તિઓ છે તેઓ એવું જણાવતા હતા કે અમે તો આ બાંધકામ કરીશું કારણ કે અમે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ એટલે અમારા બાંધકામ તોડવાની કે સીલ કરવાની કોઈની હિંમત નથી જેથી એક વાત એ સાબિત થઈ રહી છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પૂર્વ ધારાસભ્યની મીલી મદદથી જ ખાડિયા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી ફૂલ્યો હોય તેવું લોકમખે ચર્ચાઈ રહ્યું છે આ બાબતમાં કોઈ આરટીઆઈ એક્ટિવિસ્ટ કે કોઈ પણ પત્રકાર અવાજ ઉઠાવે તો ખોટા કેસોમાં ફિટ કરી દેવાની ધમકીઓ પણ આપવામાં આવે છે અને આ બાબતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ધારાસભ્ય અને પોલીસ આ ત્રણેય ત્રિપુટી સામે આમ જનતા કે પત્રકાર અવાજ ઉઠાવી શકતા નથી કારણ કે રાજકીય પીઠબળ ધરાવતા પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટની વખતથી ખાડિયા પોલીસ પણ ખોટા કેસ લેવા તૈયાર થઈ જતી હોય તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે આ બાબતને લઈ સત્યડે ન્યૂઝ દ્વારા સ્થાનિક જનતા અને રહેવાસીઓ સાથે વાતચીત કરી હતી જેમાં સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે અહીંના નેતાઓ અને અમદાવાદ મહાનગરપાલિકાની મિલીભગતથી જ આ બાંધકામ થઈ રહ્યા છે અને અમો અવાજ ઉઠાવીએ તો અમોને ધમકીઓ આપવામાં આવે છે અને જાનથી મારી નાખવાની પણ ધમકીઓ આવી રહ્યા છે જો આ બાબતને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને લગતા વળગતાની વિજિલન્સ તપાસ કરવામાં આવે તો બહુ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચારીઓ ખુલ્લા પડી શકે તેમ છે મારું નામ નરેશભાઈ હસમુખલાલ મોદી છે મારી ઉંમર પાસઠ વર્ષ છે અને અમે ઝાંપનાની પોળમાં ધોબીની ખડકીમાં આવેલ મકાનમાં પરિવાર સાથે રહીએ છીએ અમારી બાજુમાં આવેલ મકાન નંબર પછી કહું તમને બરાબર જોઈને મકાન આપણે વેચાતું રાખનાર રાજ નાગરાજભાઈ ગઢવી છે ચાર મહિનાથી ત્યાં કડિયા કામ ચાલે છે અમારી દિવાલોમાં બાકોરા પાડ્યા છે અને એનો કોન્ટ્રાક્ટ નિતેશભાઈ એ જોશી છે ને એ મને કહે છે કે તમે હું તમારી સામે કે જે એફઆઈઆર કરવાનો છું શું અને કે તમે ખંડણી માગો છો આ આવી રીતે મારી મારી જોડે ઇલ્જામ મારા ઉપર નાખે છે હવે હું વેપારી માણસ ને મારી જોડે આવી લુખા ગીરી જેવી વાત કરે એ ખોટું કહેવાય એની જોડે આપણે કોર્પોરેશનના માણસો અને આ નેતાઓ શું આ બિલ્ડર આ બિલ્ડર લોબી જોડે સંકળાયેલા છે અને મનફાવે એ રીતે પોળોમાં બાંધકામો કરે છે હવે મને આ દિતેશભાઈ જોશી અને એમના માણસો મારવાની ધમકી આલે છે બોલો હવે આગળ બીજું કાલુપુર પોલીસ સ્ટેશનમાં મારા પપ્પાએ અરજી કરેલ અહીંયા આગળ પોલીસવાળા જોવા આવ્યા હવે એ લોકોને પૈસા આપી ને મોં બંધ કરી કાઢે છે તથા મ્યુનિસિપલ કોઠાની અંદર અમે રાતે રૂબરૂમાં જઈને અરજીઓ આપી આવ્યા છે ને આ અરજી આપ્યા પછી જોવા બે ત્રણ જણા આવે છે શો તોય કામ ચાલુ રહે છે એની સામે કોઈ પગલાં લેવાતા નથી મેં મ્યુનિસિપાલિટીમાં અરજીઓ કરેલ છે એની નકલો મારી ફાય છે પણ કોઈ અહીંયા જોવા આવતું નથી શો અને ખોટી રીતે અમારી અમને અહીંયા કરે છે જેથી આ બાંધકામને સીલ કરવા મહેરબાની કરશો કાળુપુર રોડ ઉપર વર્ષોથી અમારા પરિવાર સાથે વસવાટ કરું છું તારીખ બાવીસ અગિયાર બે હજાર એકવીસને ને બપોરના ચૌદ પંદર કલાકથી અમારી બાજુમાં આવેલ મકાનમાં કોન્ટ્રાક્ટર મિતેશ ગોરધનભાઈ જોશીએ ગેરકાયદેસર રીતે અમારી દિવાલમાં ચાર બા ગડરો બસો બસો કિલોના ચાર ગડરો નાખ્યા છે અને અમારી દિવાલમાં ચાર મોટા મોટા બાકોરા પાડીને અમારી દિવાલ અને મકાનને નુકસાન કરેલ છે જે માટે અમે કુલ પંદરથી સોળ ઠેકાણે અરજીઓ કરી છે પણ આ દૂષ સુધી અમારી અરજીનો કોઈએ પણ નિકાલ કર્યો નથી અને ઉપરથી આપણે ફરિયાદી હોય ને તો આપણને એમ કહે છે કે તમે તમે જ ચોરજો એટલે અહીંયા આ ભાજપના રાજમાં જ ચોટ સાબિત કરવામાં આવે છે એ વાત સ્પષ્ટ રીતે સાબિત થાય છે હાલમાં અમે લોકો બાવીસમી નવેમ્બરથી જમવામાં જમવાની સાથે માટી પણ જમીએ છીએ જે પણ એક દુનિયાની એક અજાયબી છે છતાં જો તમે અમારા પેટની સોનોગ્રાફી કરશો તો તમને સ્પષ્ટ રીતે માટી જોવા મળશે મારા ફાધરની ઉંમર સિત્યાસી વર્ષ છે સિનિયર સિટીઝન છે માંડ માળ લાકડીથી ચાલી શકીએ છે તો હવે અમારે રહેવા ક્યાં જવાનું માં જવાનું કે રોડ ઉપર જવાનું કે રેન માં જવાનું એ મ્યુનિસિપાલિટી અથવા સરકાર શ્રી નક્કી કરે છતાં મકાને અમારી હાલત છે ને એ ભિક્ષુક કરતાં પણ ખરાબ છે હા અમે અરજીઓ નીચેથી ઉપર જવું કે ઉપરથી નીચે જવું હા હવે એક તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નવી દિલ્હી એ પછી માનનીય સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે એક શહેરી શહેરી અને ગ્રામ વિકાસ સચિવ આપણે મુકેશ કુમાર પુરી પછી તકેદારી આયોગ વિજિલન્સ કમિશનર શ્રીમતી સંગીતા સિંઘ પછી મેયર શ્રી મેયર શ્રી કિરીટભાઈ પરમાર કમિશનર શ્રી મુકેશ કુમાર ડેપ્યુટી કમિશ્નર શ્રી આરજોભાઈ શાહ વિજિલન્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ સિવાય ડેપ્યુટી કમિશનર સેન્ટ્રલ ઝોન એ પછી આપણે વિજિલન્સ ડાયરેક્ટર ઓફિસ વિજિલન્સ હિનાબેન ભાઠાવાલા એ પછી આપણે હર્ષદભાઈ નાયક આસિસ્ટન્ટ ટીડીઓ ખાડિયા ખાડિયા ઝોનના ઇન્ચાર્જ પછી હર્ષદભાઈ કડલિયા આ સોરી સ્નેહલભાઈ કડલિયા એસ્ટેટ ઇન્સ્પેક્ટર એ પછી આસિસ્ટન્ટ એસ્ટેટ ઇન્સ્પેક્ટર નીરવભાઈ એ સિવાય બીજી ઘણી બધી અરજીઓ અમે કરેલ છે આ જે બિલ્ડર છે મિતેશ ગોર્ધનભાઈ જોશી રાત્રે ટ્રેક્ટરની પૂણી ઉપાડવા માટે ટ્રેક્ટરના માલિક આપણે કિરીટભાઈ ઓડ જે ટ્રેક્ટરનો કામકાજ સંભાળે છે રાત્રે દોઢ દોઢ બે વાગ્યા સુધી બબે ટ્રેક્ટરો ભરાવે છે અને અવાજ આવે છે અમે શાંતિથી આરામ નથી કરી શકતા સુઈ નથી શકતા તેમ છતાં પણ અમારી ફરિયાદ પર કોઈ ધ્યાન આપતું નથી મેં તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર એકવીસને શનિવારના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈને પીએસઓની સહી સાથે અરજી મારી અમારી રજૂઆત અને ફરિયાદ આપેલ છે જેના અનુસંધાનમાં ત્રીજી ડિસેમ્બરે મને રૂબરૂ બોલાવી અને મારું સ્ટેટમેન્ટ લીધેલું છે પણ આજ સુધી કાલુપુર પોલીસ સ્ટેશન તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી કે નથી કામકાજ બંધ કરવામાં મારી દ્રષ્ટિએ તો બધે છે ને અને ભ્રષ્ટાચારથી જ આ બધું કામકાજ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે ને જેનો ભોગ અમે બની રહ્યા છે અમે છતે મકાને શું ભિક્ષુક ભિક્સુકતા ખરાબ પોઝિશનમાં છીએ તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર એકવીસને શનિવારના રોજ અમે કોર્પોરેશનનો ઓનલાઈન કમ્પ્લેન નંબર ઉપર ઓનલાઈન કમ્પ્લેન કરાવી છે બરાબર અને અમને એનો ટોકન નંબર પણ આપવામાં આવેલ છે જે ટોકન નંબર મારી પાસે થેલીમાં જ બહુ લાંબો છે જરા વાંચવામાં થોડી તકલીફ પડે એવી છે છતાં પણ જો જરૂર હશે તો હું આપવા તૈયાર છું અને એના અનુસંધાનમાં આ આ કંપ આ મારી કંપલેન આ કંપનીના ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ટીડીઓ શ્રી હર્ષદભાઈ ભોજક સાહેબ હોવા હોવા છતાં પણ એમણે સ્થળ તપાસ કર્યા વગર ઓગણત્રીસ અગિયાર સોમવારના રોજ રાત્રે સાડા નવ કલાકે ક્લોઝ અમારી મારી કમ્પ્લેન ક્લોઝ કરાવી છે એ જેના અનુસંધામાં હું તારીખ પહેલી ડિસેમ્બરના રોજ એમ સાંજે પાંચ વાગે એમની ચેમ્બરમાં રૂબરૂ મળેલ હોવા છતાં પણ એમણે કોઈ કાર્યવાહી કરી નથી મને આશ્વાસનના બે શબ્દો મૂકીને જાણ્યા પહેલાં શું કહેવાય કે અમે વોટ ટેક્સ પેયર હોવા છતાં અમારું મ્યુનિસિપાલિટી ટેક્સ દર વર્ષે એડવાન્સમાં દસ ટકા રિબિટમાં અમે ભરીએ છીએ જેને અમારી પાસે પહોંચ્યો છે અને પુરાવાઓ પણ છે જો અમે એડવાન્સમાં ટેક્સ ભરતા હોવા છતાં પણ જો કોર્પોરેશનને અમારી હાલત એક ભિક્ષુક કરતાં પણ બત્તર માનતા હોય તો હવે આમાં આ આ ભાજપના રાજમાં અમારે ક્યાં જઈને અટકશે દરેક ઠેકાણે નરો ભ્રષ્ટાચાર જે પંદરથી સોળ ઠેકાણે મેં અરજીઓ કરેલી છે મારી પાસે અરજીની ઓસી જે ઇનવર્ડ નંબર છે જરૂર પડશે તો હું આપવા તૈયાર છું અને આ બાબતમાં હું છેક સુધી લડી લેવા તૈયાર છું તૈયાર છું જેના જેના માટે હું જરા પણ પીછેટ કરવાનો નથી કેમેરામેન પ્રતિક દોશી સાથે આગમ શા સત્યડી ન્યૂઝ અમદાવાદ યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે